અંકલેશ્વરમાં વરસાદ જશપલ રૌદ્ર સ્વરૂપ બતાવી અને કેટલાક બેજવાબદાર ઉદ્યોગો પોતાનો કુસ્વભાવ ન બતાવે તો જ નવાઈ. અંકલેશ્વરમાં પણ એવું જ સોમવારે જોવા મળી રહ્યું હતું. સોમવારના રોજ સવારથી વરસતા મુશળધાર વરસાદ અને ધુમ્મસી વાતાવરણ વચ્ચે કેટલાક બેજવાબદાર અને તક મળે ત્યારે પ્રદૂષણ ફેલાવવા માટે બદનામ એવા કેટલાક તકવારી ઉદ્યોગો દ્વારા જળ અને વાયુનું બેફામ પ્રદૂષણ ફેલાવ્યું હતું, જેના લીધે કેટલાય લોકોને વરસતા વરસાદની શીતળતા વચ્ચે પણ આંખોમાં બળતરા તેમજ શ્વાસ લેવામાં તકલીફો ઊભી થઈ હતી. આ હદે બેફામ પ્રદૂષણ ફેલાતું હોવા છતાં જીપીસીબીના સ્થાનિક અધિકારી તેમજ કર્મચારીઓએ તપાસ કરવાની તસદી સુદ્ધા લીધી ન હતી. અંકલેશ્વરમાં કેટલાક ઉદ્યોગો આવા જ માહોલની રાહ જોઈને વર્ષોથી પ્રદૂષણ ફેલાવે છે એ હકીકતથી જીપીસીબી સુપેરે પરિચિત છે. તેમ છતાં તેમના પર કાબૂ મેળવવામાં જીપીસીબી તંત્ર આંખ આડા કાન કરે છે. અંકલેશ્વરના આવા ઉદ્યોગોના પરિણામે ઢોર ઢાંકરથી લઈ જન આરોગ્યને પણ ગંભીર ખતરો ઊભો થઈ રહ્યો છે. એમ છતાં જીપીસીબી તંત્ર કુંભકર્ણની નિંદ્રા પોળે છે, જે અત્યંત ગંભીર બાબત છે. આ અંગે હવે અંકલેશ્વરની જનતાની ફરિયાદો કોણ સાંભળશે એ પ્રશ્ન વિચાર માંગી લે છે. વિકાસ વાતો કરતી સરકાર જન આરોગ્યના ભાગે વિકાસ કરશે કે શું? તમે જે પાણીમાંથી નીકળ્યા તમને પગમાં તમે જળન થાય છે? અરે ટોટલી કેમિકલ પાણી છે, મતલબ આપણા સુધી આવતા છે કે પેન્ટ ઉપર ને એની પર ડાગા પણ પડે છે અને પગ ઉપર આપણે જોયો તો જલન આપણે થાય છે, રિસલમાં આપણે જાય છે જલન. આ તો ઠીક છે કે વાગેલું નથી, જો વાગેલું હોય તો ખરેખર એક બહુ મોટી તકલીફ આપે. મતલબ આ તો કેમિકલ પાણી જો કોઈ વાગેલા ઘા ઉપર જો પાણી જાય તો આપણે ખરેખર તકલીફ કરે એવું છે. એટલે આ લોકો વરસાદી કાસમાં જે પાણી છોડે છે એ વાત સત્ય છે? હોઈ શકે, મતલબ અત્યારે તો પાણી પર કલર પણ તમે જોઈ શકો છો, જે નોર્મલ પાણી અલગ લાલ છે અને પેલો કેમિકલનો અલગ લાલ છે, મતલબ તમે ચેક કરી શકો છો. મતલબ અત્યારે તમે क्या नाम है आपका? बिंदु शर्मा. कहाँ रहते हो? बस इधर ही है, गाड़ी है. ये पानी कहाँ से आया पूरा? अब ये पानी तो बारिश से आया, आप कौन से गटर से आया क्या पता, इतना अपने को मालूम थोड़ी है. कौन से गटर का पानी आ रहा है ये इतना नहीं मालूम है. नहीं नहीं, कौन से कलर का पानी आ रहा है? लाल आ रहा है, पीला आ रहा है, हरा आ रहा है. कोई जलन वलन हो रहा है पैर में? नहीं अभी तो कुछ नहीं हुआ है, खड़े हैं पानी में.